અરે ધનસિંહ, તું અહીં કેમ બેહી રહ્યો છે? વાડીએ ન જવાનું? હા બા, હમણાં જાઉં છું વાડીએ. તમે છે ને થોડું ભાતું બાંધીજો, રોટલો ને ગોળ, એટલે ભૂખ લાગે ને ત્યારે ખાવા થાય. હા બેટા, ઘડીક બે બાંધી દો. આવ બેટા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. બે એટલે ધનજી, આ વાડીએથી આંટો મારીને આવતો હતો તો વાડીમાં જોઈ તારો છોકરો કામ કરતો હતો, એને તો કામે વળગાડી દીધો. તો હું કરું મોટા ભાઈ? આ રાજને ભણાવવાની મારી પાસે સગવડ નથી. હા, હું કાળી મજૂરી કરું છું, આ દાડિયું દપાડિયું કરું, એમાં રાજને ક્યાંથી ભણાવવો મારે? એલા મૂર્ખા, આ તારો છોકરો કેટલો હોશિયાર છે, આખી નિહાળમાં પહેલો નંબર લાવે છે, અને આવા હોશિયાર છોકરાને તું ભણાવતો ન જ. બેટા, આવા હારા છોકરાને તો નિહાળેથી ઉઠાડવાનો મારો જીવ બળે છે, પણ શું કરીએ, આ જો ઘરમાં એક હાંધો ત્યાં તેર તૂટે, એમાં ક્યાં એને ભણાવવો? બા, હું તો ખાલી એટલું જ કહું છું કે આ ધનજીને ભણાવવાની તેવર ન હોય ને રાજને, તો હું ભણાવે, હું એનો બધો ખર્ચો ઉપાડે, પણ આવા હોશિયાર છોકરાને ઉઠાવી ન લેવાય. ભાઈ, હું તને કહું છું, ભણે છે ને તો ભણવા દે. તો બહુ સારું મોટા ભાઈ, હા તમારો ઉપકાર હું જીવનભર નહીં ભૂલું. મારા છોકરાને તમે ભણાવતા હોય એનાથી રૂડું બીજું શું હોય? સારું, તો એક કામ કર, તું અટાને ઝટ વાડીએ જા અને છોકરાને ઘેરે મોકલ, એને હું નિહાળે મોકવાની તૈયારી કરું છું. સારું મોટા ભાઈ, હું વાડીએ જાઉં ને એને હમણાં મોકલું. અને બા, હવે હું જાઉં છું, મારે ઘરે ઘણું કામ છે. હા બેટા, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બેટા. જો બેટા, ગિરીશ કેવો હારો માણસ છે, આપણને મદદ કરવા આવ્યો ને. હા બા, હા ગિરીશભાઈનું મન બહુ મોટું છે, નકર આ જમાનામાં ભાઈ ભાઈને ક્યાં કોઈ મદદ કરે છે. હવે તમે કામ કરો, ભાતું મને બાંધી જો એટલે હું વાડીએ જાઉં. એ હા. છોકરો ભણતો હતો ને રાજ, એને નિયાળમાંથી ઉઠાડી લીધો છે અને પાછો ખેતરમાં કામે લગાડી દીધો છે, એટલે હું એને વઢવા ગયો હતો. તે ધનજીભાઈ રાજને આ ભણતા ઉઠાડી લેવાનો નિર્ણય કા લીધો? એને ભણવું નહોતું? અરે રાજને તો ઘણું ભણવું હતું, પણ આ ધનજી એને ભણાવવા નથી માંગતો, કારણ કે ધનજીને ભણાવવાની તેવડ હોવી જોઈએ ને. અરે પણ હાવ થોડું આવું કરે છોકરા, અરે પૈસો તો આજ છે ને કાલ નથી, ભણશે કઈક મોટું નામ કરશે તો સારો પગાર લાવશે. પણ રાજા, મેં મનમાં એક નિર્ણય લીધો છે કે આ રાજને હું ભણાવે, ભલે એને બાપને તેવડને ન ભણાવે, હું આપણી મીરા હેરમાં ભણે છે ને ત્યાં રાજને મોકલી દે, એનો ખર્ચો હું ઉપાડી લઈ. ઈ તમારે કાઈ ડોડુડાયું થવાની જરૂર નથી હો. હા, રાજને તમે મીરા પાસે ભણવા મૂકશો તો હારવાર વિચારો કેટલો ખર્ચો થાય, લાટ બધો ખર્ચો થાય, અને હું રાજ આ ભણી ગણી મોટો થાય અને સારી કંપનીમાં નોકરી કરશે તો પગાર તમને ગુડવાનો છે. રાજા, આવું બધું ન વિચારવાનું હોય, આ રાજ કઈ પારકો થોડો છે, મારા હગ્ગા ભાઈ નો દીકરો છે અને ભાઈ ભારુનું આપણે જાન તો રાખવું જોઈએ ને. હા, તે કઈ વાંધો નહીં, થાવ દાનવીર, બધું દાન કરી દો, એટલે આપણે હતા ઈ નહીં, એટલે તો ડોહું કઈ વારે વધતું નથી. રાજા, હવે તો બધી લભ મૂક, અને હવે જો વાળ ઉટાણું છું છે, ઈ ચાર છો ખાવાનું દઈ દે મને. ત્યાર જ છે, હાથ પગ મોઢું ધોઈ લ્યો, જાવ જા તો કાઈ થાળીમાં નો હોય એવા પેતરા કરતા આવે. જવો તો આ લુગડા મને હારા લાગે છે ને, આજ મારો છોકરો શહેરમાંથી ભણીને આવવાનો છે. બેટા, આપણે તો જે પહેરીએ ને એ હારા જ લાગે, આપણે રહ્યા ખેડૂત મજૂરિયા, આપણે શું હારું લગાડવાનું હોય?
બા, મારો છોકરો 12 વર્ષ પછી ઘેરે આવવાનો છે. હા, 12 વર્ષથી શહેર માર્યો અને હવે તો શહેરમાં સારી ફેક્ટરીમાં કામે લાગી ગયો છે. તો બા, એની પાસે તો સારું લાગવું પડે ને. અરે બેટા, બાપ ગમે એવો લાગતો હોય ને તો એ દીકરાને તો એ વાલો જ લાગે. અને તું ચિંતા છોડ, તારો દીકરો કોઈ દી તને નહીં અવગણે. ગૌઢામાં બાપુજી. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હો વરનો થા. ધનજી, આ તારા છોકરાના રૂપિયા પર તારો કોઈ હક નથી. આ રૂપિયા પર તો આ મારો હક છે. મોટાભાઈ, તમે આ શું બોલો છો? રાજ મારો દીકરો છે તો એના પગાર ઉપર તો મારો જ અધિકાર હોય ને, તમારો નહીં. નહીં ધનજી, નહીં. આ રાજ ભલે તારો છોકરો રહ્યો, પણ રાજને ભણાવ્યો છે કોણે? મેં એનો તમામ ખર્ચો ઉપાડ્યો છે, એટલે આ રૂપિયા પર હવેથી મારો હક રહે. અને રાજ, આજ પછી તારે દર મહિને તારો પગાર મારા હાથમાં આપવો પડશે. કોને? તારા મોટા બાપાના હાથમાં. ગિરીશ, આ વાત તારી જરાય વ્યાજબી નથી હો. હા, માન્યું કે રાજને તે ભણાવ્યો ગણાવ્યો નોકરીએ લાગ્યો, પણ એનો અર્થ એમ થોડો છે કે એના પગાર ઉપર તારો હદ થઈ જાય. ના ના, આ તો તારી અવળ સંડાઈ છે. વાહ બા વાહ, આમાં મારી હે ને અવર સંડાય? તમને એટલી તો ખબર છે ને, મેં રાજને ન ભણાવ્યો હોત તો હું કરતો હોત? આ ખેતરમાં કાળી મજૂરી કરતો હોત, આ દાળીઓ દપાડીઓ બની ગયો હોત, એની તમને ખબર છે? એટલે હવેથી રાજ ઉપર પૂરેપૂરો અધિકાર મારો છે, એટલે એનો પગાર તો હું જ લઈશ. સમજી ગયા? દાદા, બહાર આવ્યો તો શું કરશો? બોલો બોલો, હું કહેતા હતા. હાલે આ 5000 રૂપિયા આ રાજનો પગાર આવ્યો છે. વાહ ગિરીશ વાહ, હારો હાથ માર્યો. મને તો એમ હતું કે તમે આ રાજ પાછળ ખોટે ખોટા રૂપિયા ખર્ચો છો, પણ હવે ખબર પડી કે તમે રૂપિયા હુકામ ખર્ચતા હતા. આ રૂપિયા હાટો થઈને નહી. બાપુજી, આ તમે તદ્દન ખોટું કરી રહ્યા છો. રાજ ધનજી કાકાનો છોકરો છે, એટલે એના પગાર ઉપર પણ કાકાનો જ હક લાગે, તમારો નહીં. હવે તું બહુ ડરડાઈ થામાની, તને આમાં કઈ ખબર ન પડે, તું બેસાની મને. તારા બાપુની વાત હાવ સાચી છે. ઢોર ઢાખર ગમે એના હોય, પણ જેના ખીલે બાંધતા હોય ને એના દૂધ ઉપર એનો જક હોય. બાપુ, તમારે હું તાણ છે? ભગવાનની દયાથી ઘણું છે તમારા ઘરમાં. ધનજી કાકાને ઘરમાં રૂપિયાની તાણ છે, હકડાઈ ભોગવે છે. માંડ 2-4 દિવસથી ઘરમાં હારા દાડા આવ્યા છે, તો એમાંય તમે વચ્ચે પડ્યા છો. એને સુખના દાડા જોવા દો હવે. તને એનું તારા કાકાનું આટલું બધું દાજે છે? તારા બાપાએ રાતને ન ભણાવ્યો હોત તો એ આટલો પગાર લાવતો હોત? છાની માની તું જે કરતી હોય ને એ કરી ખાજે. અને હા, અમે તને ભણાવી છે, તારે અમને ભણાવવાની જરૂર નથી. સમજી ગઈ? રાધા, તું આ બધી માથા કણમી, આ રૂપિયા તને હાથમાં આપ્યા છે ને, ઈજા તો તિજોરીમાં હાશવીને મૂકી દે.
જા. ડોક્ટરે શું કીધું? તાર બાપુને બહુ વાગ્યું તો નથી ને? ગૌઠામાં મારા બાપુને પગમાં પાવડો વાગ્યો ને, તે એના પગની એક નસ કપાઈ ગઈ છે. હું વાત કરસ? હા ગૌઠામાં, એટલે જ મારા બાપાના પગમાં લોહી બહેન નહોતું થતું, ને હું એને ઝટ કરીને દવાખાને લઈ ગયો. ડોક્ટરે કીધું છે કે એના પગની નસ કપાઈ ગઈ છે ને, એટલે ઓપરેશન કરવું પડશે. હે ભગવાન, હવે આપણે શું કરશું? બા, તમે ખોટી ઉપાધિ હું કામ કરો છો? સારું થઈ જાહે, આ ભગવાન હવનો છે. પણ હે બેટા, એ ઓપરેશનનો ખર્ચો કેટલો આવશે? કવડામાં ઓપરેશનનો ખર્ચો 70,000 રૂપિયા જેટલો થશે, ને આપણી પાસે એટલા રૂપિયા નથી. વાડીએ મોલે ઊભો છે અને એ રૂપિયા આવતા વાર લાગશે. બેટા તું ચિંતા ન કર, હું છે ને પછી ગિરીશ પાસે જઈશ અને એની પાસેથી પૈસા લઈ આવીશ. આમે તે તારો પગાર એની જ પાસે છે ને, એ ખાઈ ગયો છે ને, હું ત્યાંથી લઈ આવીશ. બા, હવે છોડો આ બધી વાત. બાપુજી, ડોક્ટરે તમને દવા આપી છે ને, તો હું પાણી ભરતો આવું, પી લ્યો. અરે આવો બાવો બેહો. હે ગિરીશ, તને કઈ ખબર પડી કે નહીં? આ તારા ભાઈ ધનજીને પગમાં પાવડો વાગ્યો છે. હા બા, આજે હું દિહાળા ગામમાં ગયો ને, તે મને રણછોડ કાકાએ કીધું કે તારા ભાઈ ધનજીને પગમાં પાવડો વાગ્યો. બેટા, ધનજીને પગમાં પાવડો વાગ્યો છે ને, તો ડોક્ટરે કીધું કે એનું ઓપરેશન કરાવવું પડશે. પણ બેટા, ઘરમાં તો એકેય રૂપિયો નથી, અને આ 2 મહિનાથી તું રાજનો પગાર ખાસ ને, તો એ દઈ દે ને, તો એમાંથી અમે ઓપરેશન કરાવી લઈ. ના બા, એ ક્યારેય નહીં બને હો, કારણ કે રાજના કમાયેલા રૂપિયા ઉપર અમારો જ હક છે. એને ભણાવ્યો કોણે? અમે. અને જો અમે ન ભણાવ્યો હોત ને, તો એ એના બાપની જેમ ક્યાંક કોઈકના ખેતરમાં દાડિયું કરતો હોત. એટલે તમે બેવ કેવા માણસો, એ કોઈ અજાણ્યું હોય ને તો એ આવા બીમારીના ટાઈમે મદદ કરે, અને તમે તો બેવ ભાઈઓ છો, તોય મદદ કરવાની ના પાડોસ, અને પાછો તો એનો મહિનાનો પગારે ખાઈ જાસ. જો બા, જાજી વાતના ગાડા ભરાય, તમારે અમને જેવા ગણવા હોય ને એવા ગણજો, બાકી રાજનો પગાર અમે લેહુ અને અમે જ લેહુ. એલા તમે બેવ તો કેવા નુગરા છો, હાવ જાત વગરનો ને દયા વગરનો છે. ગિરિયા, તને તો મારો દીકરો કહેતાય શરમ આવેશ, તને તારા ભાઈ ઉપર એટલી દયા નથી આવતી? તમે બંને જણા ભલે મારા રાજનો પગાર ન આપો, પણ હું તો મારા ધન્યાનું ઓપરેશન કરાવીને જ રહીશ, પછી ભલે મારે મારું ઘર વેચી દેવું પડે. હા તે પણ વેચી નાખો ને, એમાં ધમકી હે ની મારો છો? ઉભા રહ્યો બા. બા, હા પૂરા 50,000 રૂપિયા છે મારો પગાર, તમારે ઘર વેચવાની કોઈ જરૂર નહીં પડે. બા, હવે હું એ નોકરી કરું છું, અને આજથી મારો હંધોય પગાર હું તમારા હાથમાં આપીશ. તમારે પૈસાનું જે કરવું હોય ને, એ તમે કરી શકો છો, અને હું એ જોઈ લઉં છું કે હવે મને કોણ રોકે છે.
વાહ કાકા, આ તમારા ભાઈની જિંદગી તમે ફૂકી નાખી તોય તમે ધરાણા નથી, તો અહીંયા બેઠા બેઠા બીડી પીને તમારી જિંદગી ફૂકવા માંગો છો? પણ કેમ બેટા, તું આવું કેમ બોલશો? પણ તું સો કોણ? હું તો તને નથી ઓળખતો. લ્યો કાકા, કરીને વાત, તમે મને ન ઓળખી. હું તમારા ભાઈનો દીકરો રાજ નથી, એની ઓલી હું કહેવાય ફ્રેન્ડ છું, ફ્રેન્ડ. અમે બે શેરમાં કોલેજમાં હારે ભણતા હતા, ખબર છે કાકા? હું તો આખી કોલેજમાં છે ને તમારા વખાણ કરતી વખાણ, કે તમે તમારા ભાઈના છોકરાને ભણાવ્યો ગણાવ્યો અને મોટો ઓફિસર બનાવ્યો હો. પણ મને તો ઈ સમજાતું નથી કે તમે તમારા ભાઈના દીકરાના સોદાગર નીકળ્યા. તમે તમારી માનવતા છે ને એ નેવે મૂકી દીધી, નેવે. પણ દીકરી, તમારી વાત કાકા, બસ મને છે ને તમારે દીકરી કહેવાની કાંઈ જરૂર નથી. તમે આ તમારા દીકરાના ન થયા, ઈ મારા હું થવાના. એટલે હા, હવે પછી દીકરી કહેવાની ભૂલ ન કરતા મને. હું તો તમને ભગવાન જેવા માનતી હતી, ભગવાન જેવા. પણ તમે તો ભગવાન નહીં, રાક્ષસ નીકળ્યા, રાક્ષસ. ખાલી 25,000 રૂપિયાથી શું થશે? આપણે તો 70,000 રૂપિયાની જરૂર છે. બટા, તું ચિંતા કર માં. એ ગામમાંથી ઉસીના પાસીના કરીને લઈ આવું, એ હવ હારા વાના થઈ જાય. ઉપાધિ કર માં બટા. પણ માં, આપણે તાત્કાલિક રીતે એટલા બધા રૂપિયાની સગવડ કેવી રીતે કરશું? તમારે ગામમાં કઈ ઉસી પાસેના રૂપિયા ગોતવા જવાની જરૂર નથી. આ રાજનો પગાર મારી પાસે છે ને, એ રૂપિયા આપવા હું આવ્યો છું. બા, આ રૂપિયાની લાલચમાં હું મારી ભાન ભૂલી ગયો હતો, હું મારી માણસાઈ ચૂકી ગયો હતો. પણ નહીં, આ દીકરીએ મારી આંખ ઉગાડી છે, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. બા, હું આજે તમારી માફી માંગવા આવ્યો છું, તમે મને માફ કરી દો. હા બા, અમે પૈસાની લાલચમાં વિવેક ભૂલી ગયા હતા, નાના મોટાની મર્યાદા ભૂલી ગયા હતા. બા, બની શકે તો મને માફ કરી દેજો. હા બા, બા અને બાપુની ભૂલને માફ કરી દો. ગમે એમ તો આપણે બધા ભાંડેડા સી, પરિવાર સી. આપણે કદાચ ગમે એમ કરશું ને તો અલગ નહીં થવાય. કાકા, બા અને બાપુજી વતી હું તમારી માફી માંગુ છું. બેટા, આ રૂપિયા છે ને, ભલભલાના મગજ ફેરવી નાખે છે. આ લક્ષ્મી બહુ સંસળ છે, જે એને પામે છે ને તે આખા માણા બદલાઈ જાય છે. પણ તમે, તમે બધા સમયસર સમજી ગયા ને, એ બહુ છે. બેટા રાજ, આ તારા બાપાના ઓપરેશન કરવામાં હવે જરાય વાર નહીં લગાડતો. તું આજે શહેરમાં જા અને ડોક્ટરને મળી અને ઓપરેશનની તારીખ લઈ લે. હા બેટા, તારા પપ્પાને જલ્દી શહેરમાં લઈ જા અને એનું ઓપરેશન કરાવી નાખ, એટલે મારી આ દીકરીની હારે મારા દીકરાના લગ્ન ધામધૂમથી ગોઠવી દો, એટલે જલ્દી હો મારા ઘરે આવે ને. નહીં બેટા? હા ભાભી, તમે ભલે ભણેલા ગણેલા હોય, સીટી માર્યા હોય, હોશિયાર હોય, પણ એક વસ્તુ તમે આજે અમને શીખવી છે કે ગમે એટલા આગળ વધી જઈએ ને તો પણ સંસ્કૃતિ જાળવી રાખવી ને એ મહત્વની વસ્તુ છે. બટા,
એનું ઉદાહરણ બીજે ક્યાં લેવા જવાની જરૂર છે? આપણા ઘરમાં તો ત્રણ ત્રણ છે.